નહીં નહીં જે અનુભવ કીધા એ અનુભવ ને શું રેફરન્સ લઈએ કે આ પ્રકારની આપણી મેન્ટાલિટી બની ગઈ છે ના હું કહું આ પર્ટિક્યુલર સોરી તમારો ક્વેશ્ચન શું ઓકે આ જે અનુભવના રેફરન્સ ની માં મેં વાત કરી કદાચ એ અનુભવના કારણે શું લોકોની મેન્ટાલિટી બની ગઈ છે મેન્ટાલિટી બની ત્યાં સૌથી પહેલા આ ભાઈ બી માર્કેટમાં એટલે ત્યાં એમના એમાં બી રંગીન મિજાજ ગણવામાં આવતા હતા ગણવા એટલે લોકો જાણતા હતા બીજું કે જયારે પેલા રૂરલ એમએચઆરસી માં હતા ત્યારે એમની અંડર 1000 કોન્ટ્રાક્ચ્યુઅલ વર્કર્સ કામ કરતા હતા અંડર એટલે એમના ડિપાર્ટમેન્ટ ની અંડર ત્યાં બી ઘણી બહેનોએ એમની આ જે આજે આ બધી નાટક જે હોય એ કંટાળી હતી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કંટાળી હતી ત્યાંથી ચાલી ગઈ હતી કારણ કે એમની પાસે જે જે આઈએસ એટલે પાવર કોરિડોર બાબુવાલા ને પાછા દિલ્હીના બાબુ તો પાછા હજી વધારે પાવરફુલ હોય એટલે એ પાવરફુલ ના લીધે એ લોકો હિંમત હારી કે આની સામે કોણ ઝઘડે ના કરતા એ લોકો નોકરીઓ છોડી નાખી છે આ હું તમને ઓન રેકોર્ડ કહું છું જે આવ્યું છે હવે તમે જે કહેવા માંગો છો કે કેમ ભાઈ બીકોઝ એક જણ જોઈએ છે બીજા બેન જોઈએ છે પોઈન્ટ એ છે ને સાહેબ કે જયારે લેટ અસ સે કે કોમ્પ્રોમાઇઝ થઈ જાય યા કમ્પ્લેન જ ના લેવાય યા પેલી બેનને દબાવી દેવામાં આવે ફોર વોટ એવર રીઝન્સ એના એના પપ્પા મમ્મીને દબાવવામાં આવે એના ફેમિલીને દબાવવામાં આવે એટલે પેલી બિચારી બેન ચૂપ બેસી જાય અને એટલા માટે આ લોકો ફાવી જાય હવે જયારે આ લોકો ફાવી જાય એટલે બીજો જે ઓફિસર કે જે ડાઉન ધ લેવલ બેઠો હોય એટલે પડદા પાછળ પણ આ મેન્ટેલિટી છે આવા કેસો બન્યું છે ઘણી વખત બન્યું છે જિંદગીમાં બનતું રહ્યું છે એટલે ઝઘડો મારો ત્યાં જ છે એટલે હું આટલી બુમાબુમ યાદ કરું રાજેન્દ્રભાઈ હું આપણે